अवर्णवाद, अपराध, अविनय। हे दादा भगवान, मने कोई पण देहधारी उपदेशक, साधु साध्वी के आचार्यनो अवर्णवाद, अपराध, अविनय न करवानी परम शक्ति आपो। आमा जे अवर्णवाद शब्द छे ने, एनो एक्जेक्ट मीनिंग शू छे? कोई पण रस्ते जेम छे तेम नहीं चितरवूं, पण ऊंधू चितरवूं ए अवर्णवाद। જેમ છે એમ નહીં ને એથી ઊંધું પાછું, જેમ છે એમ ચિતરીએ અને ખોટાને ખોટો બોલીએ અને સારાને સારો બોલીએ તો અવર્ણવાદ ના કહેવાય, પણ બધું જ ખોટું બોલીએ ત્યારે અવર્ણવાદ કહેવાય। કોઈ માણસમાં થોડું સારું હોય કે ના હોય ને થોડું અવળુંય હોય, પણ એનું બધું જ અવળું બોલીએ ત્યારે પછી એ અવર્ણવાદ કહેવાય। આવી બાબતમાં જરા એવા, પણ આ બીજી બાબતમાં બહુ સારા, એવું હોવું જોઈએ। અવર્ણવાદ એટલે આપણે એનું જાણીએ, એની અમુક બાબતો જાણીએ, છતાંય એની વિરુદ્ધ બોલીએ, જે ગુણો એનામાં નથી એવા ગુણોની આપણે બધી વાત કરીએ તો બધો અવર્ણવાદ। વર્ણવાદ એટલે શું? કે જે છે એ બોલવું, અને અવર્ણવાદ એટલે જે નથી એ બોલવું। એ તો બહુ વિરાધના કહેવાય, મોટામાં મોટી વિરાધના કહેવાય, બીજા સામાન્ય માણસોની નિંદા કહેવાય, પણ મોટા પુરુષોનો તો અવર્ણવાદ કહેવાય। મોટા પુરુષ એટલે જે અંતર્મુખી થયા તે, મોટા પુરુષો એટલે આ વ્યવહારમાં મોટા નહીં, પ્રેસિડેન્ટ હોય તેને માટે નહીં, અંતર્મુખી પુરુષોનું એ અવર્ણવાદ બોલાય। એ તો મોટું જોખમ, અવર્ણવાદ મોટું જોખમ, વિરાધનાથી એ વધે। દાદા, ઉપદેશક સાધુ આચાર્યોને કહ્યું છે ને? હા, એ બધા, એ ભલેને રસ્તે હો કે ના રસ્તે હોય, જ્ઞાન હોય કે ન હોય, તે અમારે જોવાનું નથી। એ ભગવાન મહાવીરની પાછળ પડ્યા છે ને, મહાવીરના નામ પર કરે છે ને, જે કરે ખરું કે ખોટું પણ મહાવીરના નામ પર કરે છે ને, તેથી એમનો અવર્ણવાદ ના બોલાય। અવર્ણવાદ ને વિરાધનામાં ફેર શું? વિરાધના વાળો તો ઊંધો જાય, નીચે જાય, નીચલી ગતિમાં, અને અવર્ણવાદ તો પછી પ્રતિક્રમણ કરે એટલે વાંધો ના આવે, રેગ્યુલર થઈ જાય। કોઈનું અવર્ણવાદ બોલ્યા પણ પછી પ્રતિક્રમણ કરે તો ચોખ્ખું થઈ જાય। અવિનય અને વિરાધના વિશે જરા સમજાવો। અવિનય એ વિરાધના ના ગણાય, અવિનય એ તો નીચલું સ્ટેજ છે, અને વિરાધના તો પદ્ધતિસર સામો થયો કહેવાય। અવિનય એટલે મારે કંઈ લેવા દેવા નહીં એવું, વિનય ના કરે, તેનું નામ અવિનય। અપરાધ એટલે શું? માણસ આરાધના કરતો હોય તો ઊંચે ચડે, અને વિરાધના કરતો હોય તો નીચે ઉતરે, પણ અપરાધ કરતો હોય તે બેઉ બાજુ માર ખાય। અપરાધવાળો પોતે આગળ વધે નહીં ને કોઈને વધવા દે નહીં, એ અપરાધી કહેવાય। અને વિરાધનામાં કોઈને આગળ વધવા ના દે ને? પણ વિરાધના વાળો સારો, કોઈ કે જાણ્યું તો પછી એ કહે ને કે શું જોઈને તમે આમ ચાલ્યા, આ બાજુ અમદાવાદ હોતું હશે, તો પાછોય ફરે, પણ અપરાધી તો પાછોય ના ફરે ને આગળ વધે નહીં। વિરાધના વાળો તો ઊંધો ચાલે પણ પડી જાય ને? દાદા, પણ પાછા ફરવાનો ચાન્સ ખરો વિરાધના વાળાને? હા, પાછા ફરવાનો ચાન્સ તો ખરો ને, અપરાધવાળાને પાછા ફરવાનો ચાન્સ ખરો ને? એ તો પાછો જ નથી ફરતો ને આગળય વધતો નથી, એનું કોઈ ધોરણ જ નહીં, આગળ વધે નહીં ને પાછળ જાય નહીં, જ્યારે જુઓ ત્યારે ત્યાંને ત્યાં જ, એનું નામ અપરાધ। અપરાધની ડેફિનેશન શી છે? વિરાધના એ ઈચ્છા વગર થાય, અને અપરાધ ઈચ્છાપૂર્વક થાય। એ કઈ રીતે થાય દાદા? તંતે ચડ્યો હોય તો એ અપરાધ કરી બેસે, જાણે કે અહીં વિરાધના કરવા જેવું નથી છતાં વિરાધના કરે, જાણે છતાં વિરાધના કરે એ અપરાધમાં જાય। વિરાધનાવાળો છૂટે પણ અપરાધવાળો ના છૂટે, બહુ તીવ્ર ભારે અહંકાર હોય તે અપરાધ કરી બેસે। એટલે આપણે પોતાની જાતને કહેવું પડે કે ભાઈ, તું તો ગાંડો છે, અમથો પાવર લઈને ચાલે છે, આ તો લોક નથી જાણતા, પણ હું જાણું છું કે તું કેવો છે, તું તો ચક્કર છે, આ તો આપણે ઉપાય કરવો પડે, પ્લસ અને માઇનસ કરવું પડે। એકલા ગુણાકાર હોય તો ક્યાં પહોંચે, એટલે આપણે ભાગાકાર કરવા,
સરવાળા બાદબાકી નેચરને આધીન છે, જ્યારે ગુણાકાર ભાગાકાર મનુષ્યના હાથમાં છે. આ અહંકારથી સાતનો ગુણાકાર થતો હોય તો સાતથી ભાગી નાખવાનો એટલે નિશેષ. દાદા, કોઈની નિંદા કરીએ એ શેમાં આવી જાય? નિંદા એ વિરાધનામાં ગણાય, પણ પ્રતિક્રમણ કરીએ તો જતું રહે, એ અવર્ણવાદ જેવું છે. તેથી તો આપણે કહીએ છીએ કે કોઈની નિંદા ના કરીશ, તો એ લોકો પાછળથી નિંદા કરે છે. અલ્યા, નિંદા ના કરાય, આ વાતાવરણમાં બધા પરમાણુઓ જ ભરેલા છે, પહોંચી જાય છે બધું. કશું એક શબ્દ પણ કોઈના માટે બે જવાબદારીવાળો ના બોલાય, અને બોલવું હોય તો કંઈક સારું બોલ, કીર્તિ બોલ, અપકીર્તિ ના બોલીશ. એટલે કોઈની નિંદામાં ના પડવું. કીર્તન ના કરાય તો વાંધો નહીં, પણ નિંદામાં ના પડશો. હું કહું છું કે નિંદા કરવામાં આપણને શો ફાયદો? એમાં તો બહુ નુકસાન છે. જબરજસ્ત નુકસાન જો કદી આ જગતમાં હોય તો નિંદા કરવામાં છે. એટલે કોઈની નિંદા કરવાનું કારણ ના હોવું જોઈએ. અહીં નિંદા જેવી વસ્તુ જ ના હોય. આપણે સમજવા માટે વાતો કરીએ છીએ, શું ખરું ને શું ખોટું. ભગવાને શું કહ્યું? કે ખોટાને ખોટું જાણ ને સારાને સારું જાણ. પણ ખોટું જાણતી વખતે એની પર કિંચિત માત્ર દ્વેષ ના રહેવો જોઈએ, અને સારું જાણતી વખતે એની પર કિંચિત માત્ર રાગ ના રહેવો જોઈએ. ખોટાને ખોટું ના જાણીએ તો સારાને સારું જાણી શકાય નહીં. એટલે વિગતવાર આપણે વાત કરવાની, જ્ઞાનીની પાસે જ જ્ઞાન સમજાય. અભાવ તિરસ્કાર ન કરાય. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર ક્યારે પણ ન કરાય, ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હા, બરોબર છે. આપણને કોઈનો અભાવ થાય, જેમ કે ઓફિસમાં તમે બેઠા હો ને કોઈ માણસ આવ્યો તો અભાવ થાય, તિરસ્કાર થાય. એટલે તમારે મેં વિચારીને પછી એને માટે પસ્તાવો કરવો જોઈએ કે આવું ન થવું જોઈએ. આ તિરસ્કારથી કોઈ દાડો છૂટાય નહીં, એમાં તો નર્યા વેર બંધાય. ગમે તેની સાથે સહેજ તિરસ્કાર હશે, આ નિર્જીવ જોડે તિરસ્કાર હશે તોય તમે છૂટો નહીં. એટલે કોઈનો સહેજ પણ તિરસ્કાર ના ચાલે. અને જ્યાં સુધી કોઈને માટે તિરસ્કાર હોય તો વિતરાગ ના થવાય, એ તો વિતરાગ થવું પડશે તો છૂટાય. તર છોડતી આ દુનિયામાં બંધાય છે અંતરાય કરમ, તર છોડતી આ દુનિયામાં બંધાય છે અંતરાય કરમ, સામે છતાના ભોગવાતા ખાણું પીણા આય કરમ, સામે છતાના ભોગવાતા ખાણું પીણા આય કરમ, કર છોડતી આ દુનિયામાં બંધાય છે અંતરાય કરમ. કઠોર તંતીલી ભાષા ન બોલાય. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારેય પણ કઠોર ભાષા, તંતીલી ભાષા ન બોલાય, ન બોલાવાય કે બોલવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા બોલે તો મને મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિ આપો. કઠોર ભાષા નહીં બોલવી જોઈએ. કોકની જોડે કઠોર ભાષા બોલી ગયા ને તેને ખરાબ લાગ્યું તો આપણે એની રૂબરૂમાં કહેવું કે ભાઈ, મારી ભૂલ થઈ ગઈ, માફી માગું છું. અને રૂબરૂમાં ના કહેવાય એવું હોય તો પછી અંદર પસ્તાવો કરવો કે ભાઈ, આવું ના બોલાય. અને ફરી વિચાર કરવો જોઈએ કે આવું ના બોલાય. હા, એ વિચાર કરવો જોઈએ ને પસ્તાવો કરવો જોઈએ. પસ્તાવો કરે તો જ એ બંધ થાય.
નહીં તો એમને એમ બંધ થાય નહીં, ખાલી બોલવાથી બંધ ના થાય. દાદા, મૃદુ રુજુ ભાષા એટલે શું? રુજુ એટલે સરળ હોય અને મૃદુ એટલે નમ્રતાવાળી. અત્યંત નમ્રતાવાળી હોય ત્યારે મૃદુ કહેવાય. એટલે સરળ ભાષા અને નમ્રતાવાળી ભાષાથી આપણે બોલવું અને એવી શક્તિ માગવી, તો એમ કરતાં કરતાં એ શક્તિ આવશે. કઠોર ભાષા બોલ્યા ને દીકરાને ખરાબ લાગ્યું તો તેનો પસ્તાવો કરવો અને દીકરાને કહી દેવું કે હું માફી માગું છું, હવે ફરી આવું નહીં બોલું. આ જ વાણી સુધારવાનો રસ્તો છે અને આ એક જ કોલેજ છે. તો કઠોર ભાષા ને તંતીલી ભાષા અને મૃદુતા અને રુજુતા એ ભેદ શું? ઘણા કઠોર ભાષા બોલે છે ને કે તું નાલાયક છે, બદમાશ છે, ચોર છે, જે શબ્દો આપણે સાંભળ્યા ના હોય ને. કઠોર બોલની સાથે આપણું હૃદય સ્તંભિત થઈ જાય. એ કઠોર ભાષા જરા કે પ્રિય ના પડે, ઉલટું મનમાં બહુ થાય કે આવું ક્યાંથી આ પાછું. કઠોર ભાષા એ અહંકારી હોય. અને તંતીલી ભાષા એટલે શું? સ્પર્ધામાં જેમ તંત હોય છે ને, જો મેં કેવી સરસ રસોઈ બનાવી અને એને તો આવડતી જ નથી, એવું તંતે ચડે, સ્પર્ધામાં ચડે, એ તંતીલી ભાષા બહુ ખરાબ હોય. કઠોર ને તંતીલી ભાષા બોલાય નહીં. ભાષાના બધા જ દોષો આ બે શબ્દોમાં આવી જાય છે. એટલે નવરાશનો ટાઈમ આવે તો દાદા ભગવાન પાસે આપણે શક્તિઓ માગ માગ કરવી. કઢંગુ બોલાતું હોય તો એની પ્રતિપક્ષી શક્તિ માગવી કે મને શુદ્ધ વાણી બોલવાની શક્તિ આપો, સ્યાદવાદ વાણી બોલવાની શક્તિ આપો, મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિઓ આપો. આવું માગ્યા કરવું. સ્યાદવાદ વાણી એટલે કોઈને દુઃખ ના થાય એવી વાણી.